बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ। સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રનો સાગર ગ્રંથની અંદર પૂર્વ પાંચમો અને તરંગ 46 એમાં છેલ્લે કથા લખે છે કે મહારાજ માનકુવામાં છે। મહારાજે એ માનકુવાની અંદર ઘણી બધી સત્સંગલક્ષી વાતો કરી અને મહારાજ ત્યાંથી માનકુવાની અંદર માનકુવા ગામમાં આવ્યા ત્યારે માનકુવા ગામની અંદર મહારાજનું કેવી રીતે સામયું કર્યું ત્યાંના ભક્તોએ એ બધી વાત મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને સંભળાવી। મહારાજે મોતીના શણગારો પહેર્યા હતા એ બધી વાત આવી। આગળ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર્વ પાંચમું તરંગ 47। શ્રીહરિયાએ પુરમહી શોભા તેહી કહંત सब विधि वर्णन करत ही आवत नहीं अंत। एक रोम में अनंत ही ब्रह्मांड कहे जाही शोभा एक ब्रह्मांड की कहे में नहीं आही। शोभा एक ब्रह्मांड की कहे में नहीं आही। શ્રી હરિ માનકુવા ગામમાં આવ્યા તેની શોભા થોડા શબ્દમાં કહું છું, કેમ જે જો બધું વર્ણન કરું તો તેનો અંત જ આવે તેમ નથી। આ મોટા સત્પુરુષોને કેવી મહારાજની લીલા અનંતની અનંત દેખાતી હશે કે એમને એમ કહેવું પડે છે કે જે કાંઈ હું લખું છું, જે કાંઈ હું કહું છું એ ટૂંકમાં કહું છું। આ ટૂંકમાં કીધું તો એ લાખ ચોપાઈનો ગ્રંથ થઈ ગયો। આ પૂર ચાલે છે પાંચમું અને 28 પૂર આ ગ્રંથના છે અને આ ગ્રંથની શરૂઆત 2014ની અંદર થયેલી છે, હું ના ભૂલતો હતો 2014। એટલે આને લગભગ 2.5 થી 3 વર્ષ થયા તો પણ હજુ પૂર પાંચમું આલે છે। હવે 28 પૂર, એ પૂર સુધી આપણે પહોંચવું કેટલા વર્ષો જાય અને આવો ગ્રંથ લખ્યો છે છતાંય આ મોટા સંતો કહે છે ટૂંકમાં લખ્યો છે। તો ખરેખર જેટલો હોય એટલો જો લખવામાં આવે તો કદાચ આ જેટલી લીલાઓ છે ને પૂરેપૂરી સંતોની આયુષ્યમાં લખી ના શકાય। મહારાજને સંતોના આયુષ્ય 500-500 અને 1000-1000 વર્ષ ના કરવા પડે તોય સંતો, બોલો સંતોને આયુષ્ય મહારાજે 500 અને 1000 વર્ષની કરીને લખવા બેહાડ્યા હોય ને તોય પણ આ સંતો કે હજુ ટૂંકમાં જ લખ્યું છે। કારણ કે આપણે બધાય છીએ, આપણું તો મગજે થોડું છે, આપણને મહારાજનો અનુભવે થોડો છે, આપણને મહારાજમાં હેત પણ થોડુંક જ છે।
આપણને જે આપણું લાગે છે ને કે મને મહારાજમાં હેત થયું છે, મહારાજમાં નિષ્ઠા છે, હું ધર્મ પાડું છું, મહારાજનું આમ કરું છું, એ બધું તો એ પરમહંસોને એ ભક્તો આગળ બહુ અલ્પ છે. પણ કીડીને આટલી લાડુળી મળે ને તો એ કીડીને લાગે કે બહુ છે એમ, એવું લાગે. પણ હાથી માટે આટલું જમથું એ હાથીને તો થોડુંક જ લાગે. એમ આ સંતો છે ને, એને જે મહારાજને પીધા છે, મહારાજને જાણ્યા છે, મહારાજને અનુભવ્યા છે, એને જે મહારાજનું રોજ અલૌકિકપણું દેખાતું, જે મહારાજની લીલાઓ દેખાતી, એ જે છે એની સામે એને આ જે લખ્યું ને, એને એવું લાગે છે કે આટલી લાડુળી જેટલું લખ્યું. અમે મેરુ પર્વત હોય મોટો, મેરુ તો ન જોયો હોય, ખાલી શાસ્ત્રમાં વાત સાંભળે, પણ એવરેસ્ટ ને માઉન્ટ એવરેસ્ટ જેવો મોટો પહાડ હોય, હિમાલય જેવો મોટો પહાડ હોય, એમાંથી એક આટલો પથ્થરો લઈ અને મૂકવામાં આવે તો એમ કે ભાઈ આ પથ્થર પણ હિમાલય તો બહુ મોટો છે, મેં તો થોડોક એનો ટુકડો જ દીધો છે, હવે ટુકડો આટલો, હવે હિમાલય એવડો મોટો. આપણને કોઈ એમ કે બહુ મોટો છે પથ્થર, તો બહુ મોટો છે, એમાંથી મેં આટલો ટુકડો પથ્થર દીધો છે, તો આપણે આટલા ટુકડો જોઈને આપણે કલ્પના શું કરીએ કે કદાચ બહુ મોટો હશે તો આવડો હશે, આપણી બાથમાં આવી જાય એવો હશે. એમાં સંતોએ લખ્યું કે અમે થોડુંક કહ્યું છે એટલે આપણે સમજીએ કે થોડુંક એટલે આમ બહુ બહુ તો આટલું હશે, એટલું નથી. આ તો હિમાલયનો આટલો ટુકડો આટલો પથ્થરો દીધો હોય અને હિમાલય કેટલો મોટો છે જે કલ્પનામાં પણ ન આવે એવા મોટા મહારાજ છે. બસ આટલી વાત સમજાઈ જાય, આટલી વાતની જો હા પડી જાય તો આ મહારાજને છોડવાની ને આ મહારાજથી દૂર જવાની ને આ મહારાજની આજ્ઞા લોપવાની ક્યારેય ઈચ્છા જ ના થાય કે ઓહો આટલો ટુકડો દીધો છે આપણને તો. પણ આપણે કીડી જેવા, તે આપણને તો થોડું કીધું તોય લાગે છે આવડો મોટો ગ્રંથ, આવડી બધી વાતો, આટલા બધા ચરિત્રો ક્યારે વાંચવા, આટલા બધા વચનામૃતની ગહન વાતો ક્યારે સમજવી. ભાઈ ખાલી ટુકડા જ દીધા છે, આખા પહાડ નથી દીધા. એટલે તો સ્વામી બોલ્યા જીભ જાલીને બોલીએ છીએ. એ જીભ જાલીને બોલીએ છીએ શું, ટૂંકમાં કહીએ છીએ, જેવું છે એવું કહીએ. તો સ્વામી કે ઉતરે જ નહીં કે આ તો કેવડું બધું ક્યારે ખાઈ રહેશું. એટલે આ સંતોએ આટલો દાખલો કર્યો. એ વખતે કાગળ કાંઈ આવા કાગળ નહોતા. આજ અમે આ કથા કરવા બેસીએ ને તે કડી જે જોતી હોય કડી ટાઈપ થઈ જાય, પ્રિન્ટ પીડીએફ ફાઇલ સીધી નીકળી જાય, ગ્રંથ આખો લઈને બેહું ના પડે, પોથીના કાગળ તૈયાર થઈ જાય. એ સંતો માટે આ ગ્રંથો લખવા માટે કાગળ પણ નહોતા. એને ઝાડવાના પાન હોય ને, એ ઝાડવાના પાનને કચડીને એનો કાગળ બનાવવાનો, એની ઝાડવાના ઝાડવાની અંદરથી સાહી બનાવતા, અને ઝાડવાના પાનની સાહી બનાવતા, ઝાડવાની છાલોના કાગળ કરતા, અને કલમ એ ઝાડવાની કડી જ લઈને કલમ કરતા, અને એ સાહી બનાવવાની. સાહી બનાવવાની કોઈ ફેક્ટરીઓ નહોતી એ જમાનામાં, કાગળ બનાવવાની પણ ફેક્ટરીઓ નહોતી, પેનની પણ ફેક્ટરીઓ નહોતી. ત્રણે ત્રણ વસ્તુ પોતાની ઉત્પાદિત કરવાની, લખવાની, એક તો કાગળ બનાવવાનો પ્રોસેસ કરીને એ જમાનાનો જેવો પત્ર બને, અને એ પત્રની અંદર પેલી સાહી બનાવીને એક એક અક્ષર લખવાનો. આપણને અત્યારે કાગળ પેન આપી દેવામાં આવે ને, અરે કોમ્પ્યુટર ટાઈપ કરી દેવામાં આવે ને કે લો આ કોમ્પ્યુટર ટાઈપ કર દો, હાલો લખશોય નહીં, તોય આપણે ખાલી જોઈ જોઈને આ ગ્રંથને આવો નાવો બેઠો ટાઈપ કરવો હોય, અથવા એ સંતોના દાખલાની જો આપણે ખાલી થોડીક કલ્પના કરવી હોય ને, તો આ જે ગ્રંથ છે ને એને બેઠો એક કાગળ પેન લઈ અને એક એક તરંગ ખાલી લખવાનું, એક વચનામૃત લઈને લખવાનું, જોઈને ખાલી લખવાનું છે, જોઈને તો પણ આપણને એના દાખલાની ખબર પડી જાય કે આ મોટા સંતોએ કેટલો દાખલો કર્યો છે. આપણા દાખલા તો કાંઈ નથી, આપણે તો ખાઈને ઊંઘી જઈએ છીએ એટલો આપણો દાખલો છે. શું આપણા દાખલા, હા મોટાએ જે દાખલા કર્યા છે એની સામે આપણા દાખલા શું, કાંઈ નહીં. હું તમે જો કોઈ પણ પ્રકારનું ગર્વ અનુભવતા હોઈએ કે અમે કંઈક કરીએ છીએ તો એ આપણી મૂર્ખામી છે, બીજું કાંઈ નથી.
મહારાજના મુક્તોએ ને મહારાજના સંતોએ ને આજે જે મહારાજના એવા મહાપુરુષો છે એ લોકો જે દાખલો કરે છે એની સામે આપણે કાંઈ કરતા નથી. પણ આવું આપણે થોડુંક વિચારવું જોઈએ. વચનામૃત લઈ, ક્યારેક વચનામૃત લીધું અને વચનામૃતને જોઈને જે કાગળમાં લખવાનું, આખું વચનામૃત લખવાનું, લખીએ તો ખબર પડે કે આને આ 262 ક્યારે લખ્યા હશે, કેવી રીતે લખ્યા હશે. એને તો કાંઈ કોપી પેસ્ટ કરવાની નહોતી, એને તો સાંભળવાનું, મનન કરવાનું, સંશોધન કરવાનું, પછી લખવાનું. આમની પાસે કોઈ કોપી પેસ્ટ નહોતી, એને દેખાય સ્મૃતિ કરવાની, યાદ કરવાનું, એક એક વસ્તુને લખવાની, ત્યારે આ ગ્રંથો બન્યા. અને આપણે તો કાંઈ નહીં. લો વચનામૃત, ભગત વચનામૃત મળશે, જોઈ લઈએ. ગયા વર્ષે તમે દીધું હતું ને, તો પછી વાંચ્યું નહોતું, એ દીધું હતું ને, એ વચનામૃત ક્યાં મૂક્યું હતું? ફ્રીજ ઉપર છે, જો તો ફ્રીજ ઉપર છે, તપાસ કરો. ઘરવાળા તપાસ, ફ્રીજ ઉપર તો નથી. અરે સ્વામીએ દીધું પછી ક્યાં મૂક્યું, ક્યાં મૂકી દીધું? ઓહો, આ ગેરેજમાં ઓલું બોક્સ મૂક્યું ગયું, બોક્સ ન્યા મૂક્યા, ગેરેજમાં પડ્યું છે. વચનામૃત ક્યાં પડ્યું છે? ગેરેજમાં પડ્યું છે. હા હા હા, આ મોટા સંતોએ જે કાગળ બનાવ્યા અને સહી બનાવી પીળીને કલમ આમ એક એક બોડીને, લાઇટોય નહોતી, ખડિયા એને ફાનસે, દિવસે તો મંદિરોના કામ કરતા. હજુ તમને સાચી વાત કહું, હજુ હું ઘણી વખત વિચારોમાં જઉં છું મોટા સંતોના દાખલાઓ વિચારમાં, કારણ કે સાધુ છું એટલે મારે તો મોટા સાધુઓના દાખલાને વિચારું ને, તો મને થોડોક એમાંથી માર્ગ જડે કે સાધુનો માર્ગ કેવો હોય. પૂરો તો આપણને ન દેખાય, આપણે માખી જેવા જીવ, પણ એ સંતોનો દાખલો આમ વિચારું ને તો હજુ મગજ કામ કરતું નથી કે કેવી રીતે કમાણી ઘડે. હવે નિષ્કુળાનંદ કમાન ઘડતા, પથરાઓ ચડાવતા, મંદિરો એ સંતોએ ભક્તોએ જાતે બનાવ્યા, મોટા મોટા સાહેબોને મળે, રાજકારભારીઓને મળે, તો દિવસે તો એ લોકો આ સેવા કરતા. વિચરણ કરવાનું હોય, ગામડા ફરવાના હોય, એની માટેના કોઈ સ્પેશિયલ એવી કોઈ અલમારીઓ નહોતી, એની માટે કોઈ સ્પેશિયલ એવા ડેટા સંગ્રહ કરવાની કોઈ જગ્યાઓ નહોતી. આજે વરતાલની અંદર પટારાઓ મોજૂદ છે પ્રસાદીના, એની અંદર ખરડાઓના ખરડાઓ લખીને એવા પટારાઓ જ્યાં હોય, પણ ગામડા ફરતા હોય, વરસાદ વરસે, છત્રીઓ નહોતી, કેવી અસુવિધા, એની વચ્ચે એ લોકોએ આપણને કેવી સુવિધાએ યુક્તા ગ્રંથો આપ્યા. આપણી પાસે આ વાંચવાનો ટાઈમ ન થાય, આપણી પાસે આ સાંભળવાનો ટાઈમ નથી, ત્યારે વિચારવું પડે કે મોટાના દાખલાની એના દાખલામાં આપણે કરોડમાં ભાગનો ખાલી દાખલો કરીએ ને આપણા કલ્યાણને અર્થે, તો કલ્યાણ સહેજે થઈ જાય. એવું મોટા સંતોએ આ રચ્યું છે, એવું રચ્યું છે. માટે બહુ ધ્યાનથી ગ્રંથોને સાંભળવા, બહુ ધ્યાનથી ગ્રંથોને વાંચવા, એક એક વાતને. એ મોટા સંતોની સીધું, એટલે હજુ મને એમ થાય કે એ સંતોને મહારાજે છે ને 10-10 સ્વરૂપોએ કાર્ય કરાવ્યું હશે, અથવા તો એને 10 કે 100 કે 200 કે 500 સ્વરૂપો જેટલી શક્તિ પ્રદાન કરીને આ કાર્ય થાય. નહીં તો એક વ્યક્તિ મંદિરોના કમાને ઘડે આટલું કરે, 923 ગ્રંથો લખે, કીર્તનો તો પાછા જુદા, ક્યારે થઈ શક્યા, શક્ય જ કેમ છે? આપણે ગમે એવી કલ્પના કરીએ, એનું આયુષ્ય વિચારો, એ સાધુ થયા એ સમય વિચારો, એ સમયથી એ ધામમાં ગયા ત્યાં સુધીના સમયની અંદર આટલું મોટું વિરાટ કાર્ય કેવી રીતે કર્યું હશે? આધારાનંદ સ્વામી એમનું પ્રાગટ્ય વિચારો, ધામમાં ગયા એ વિચારો, સાધુ થયા એ વિચારો, અને 59 વર્ષની ઉંમરે આ ગ્રંથ શરૂ કર્યો, અને ત્યારથી માંડીને સ્વામીની જેટલું આયુષ્ય હતું એમાં એમને આટલો ગ્રંથ 28 પૂરનો લખ્યો, કેવી રીતે લખ્યો હશે? પાછા ચિત્રકામ પોતે કરતા, કેટલી બધી કળા કારીગરી સ્વામીમાં હતી, સુથારી કામ પણ પોતે કરતા, આટલું બધું કરવા છતાં આ બધું જ કરી શકતા. 24 કલાક હતા એની પાસે, કાંઈ આજે કલાકો વધી ગયા ને તે દી ઓછા હતા, ને તે દી ઓછા હતા, ને આજ વધ્યા ને તે દી વધારે હતા, ને આજ ઓછા હતા, એવું નથી. દિવસ તો 24 કલાકનો જ હતો, પણ એની એક એક ક્ષણનો લાખમો ભાગ આપણા કલ્યાણને અર્થે હતો.
આપણે તો ખાલી આટલું વિચારીએ ને કેટલું આપણું કામ થઈ જાય. બસ મારી માટે એ પરમહંસોએ, મારી માટે મહારાજે, મારી માટે અત્યારના મોટા પુરુષો, મારી માટે અત્યારના પરમહંસો મારી માટે શ્વાસ લે છે, આટલો જો વિચાર આવી જાય તો ભગવાન ભજવામાં ક્યાં વાર લાગે. સ્વામી કે આ તો થોડુંક વર્ણન કરું છું, અંત આવે એમ નથી. જેના એક રોમના છિદ્રમાં અનંત બ્રહ્માંડો અણુની જેમ ઉડતા ફરે છે તેમાંના એક બ્રહ્માંડની શોભા પણ કહી શકાય તેમ નથી. એક જ બ્રહ્માંડમાં રહેલા દેવો દૈત્યોને રાજાઓની બધી જ સમૃદ્ધિ તેને જો શ્રીહરિની સાથે સરખાવીએ તો તે અણુના જેવી અલ્પ ગણાય. આ મહિમાને સમજવા માટે પંચાળા પ્રકરણનું ચોથું વચનામૃત વાંચવું જોઈએ. મહારાજે કહ્યું કે જેવી રીતે એક ગામમાં એક પટેલ મોટો હોય, એ પટેલને આખા ગામની પ્રજા આવીને નમે, અને એ પટેલ પાછો રાજદરબારમાં જઈને રાજાને અરજ કરતો હોય, એવી રીતે બ્રહ્માંડે બ્રહ્માંડે બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ પટેલિયાઓ છે, અને બ્રહ્માંડની અંદર રહેલા દેવો આ મનુષ્યલોક છે. મનુષ્યલોકથી ઉપરના લોકો, જનલોક, તપલોક, સ્વર્ગલોક, મહરલોક, એ બધા લોક જે છે એમાં દેવો, ઋષિમુનિઓ અને ઈશ્વરો રહે છે. બ્રહ્માદિક એ ઈશ્વરો, તો દેવો અને ઋષિમુનિઓ, ઉપર સૌથી ઉપર સત્યલોક બ્રહ્માજીનો છે જે ઈશ્વર કોટી ગણાય, પણ એની નીચેના બધા દેવો અને ઋષિમુનિઓ છે. આ મનુષ્યલોક છે મધ્યમાં, અને આની નીચે અતળ, વિતળ, સુતળ, અસાતળ, મહાતળ ને પાતાળ, એની અંદર નિશાચરો છે, રાક્ષસો છે, નાગ લોકો છે, આ બધી યોનિઓ છે. તે ઠેક નીચેથી પાતાળથી માંડીને સત્યલોક સુધીના ચૌદે ચૌદ લોકના ઋષિમુનિઓ, દેવતાઓ, મનુષ્યો અને સર્પાદિક યોનિઓ, નાગ લોકો કે પછી ભૂત, નિશાચરો બધાય ત્રણને વંદન કરે છે. જેવી રીતે ગામની પ્રજા સરપંચને સલામ ભરે, કોઈ ટાઉનનો મેયર હોય ટાઉનની પ્રજા મેયરની પાસે જાય, એવી રીતે ત્રણ બ્રહ્માંડના મેયરો છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ, આખા બ્રહ્માંડની પ્રજા એવું સમજે છે કે આ ત્રણ જે કરે એ થાય. એટલે આ ત્રણની આરતી કરવાની, ત્રણની સ્તુતિ કરવાની, ત્રણની પૂજા કરવાની, ત્રણને આહુતિઓ દેવાની, ત્રણના જ ગ્રંથો બ્રહ્મા વિષ્ણુ ને શિવ એમના જ ગ્રંથો. વિષ્ણુ આ પૃથ્વી પર આવે છે, અવતારો ધારે છે, પુરુષોત્તમ નારાયણની શક્તિ દ્વારા મધ્યના 31મા પ્રમાણે વાસુદેવનો પ્રવેશ થાય ત્યારે વિરાટમાંથી અવતારો સંભવે એ રીતે વિષ્ણુ ભગવાન આવીને અવતારો ગ્રહણ કરે છે, પાલન કરે છે આ સૃષ્ટિનું. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે અને શિવજી આ સૃષ્ટિનો સંહાર કરે છે. મેન્ટેનન્સ બધું શિવજી કરે છે, વિષ્ણુ ભગવાન બધું પાલન કરે છે, ફૂડ ને બધું એ પૂરું પાડે. એટલે એના ભગત જાજા હોય, સમજા, શિવ સંહાર કરે એટલે ન્યાય બધા સલામ ભરે કે આ ભોળા છે ને પગે લાગવું. બ્રહ્માજીને સાપ છે એટલે એના મંદિરો ઓછા છે, એની ઉપાસના ઓછી છે, છતાં પણ એ ત્રણની જ ઉપાસના બ્રહ્માંડમાં છે. હવે એ ત્રણનો જે વૈભવ, દેવતાઓનો વૈભવ, અરે આ લોકની અંદર મનુષ્યનો વૈભવ ખાલી ગણો તમે તો આ લોકની અંદર કેટલાય લોકો એવા છે કે જેના ઘરની અંદર સોનાના નળ છે નાવાના, સોનાના ટોયલેટના ટબ છે, ફોટાઓ આપણે જોયા છે, જેના ઘરની અંદર ડાઇનિંગ ટેબલની અંદર સોના અને હીરા જડેલા છે, આ લોકની અંદર એવા છે. આપણે જ્યારે એનો વૈભવ જોઈએ ત્યારે આપણને થાય ઓહો ઓહો ઓહો. કોઈનો આપણે 100 મિલિયનનો બંગલો જોઈએ અમેરિકાની અંદર, 100 મિલિયન ડોલરનો બંગલો હોય અને આપણે જોઈએ, આપણને જોવા મળી ગયો હોય ને જોઈએ, ઓહો કેવડો મોટો બંગલો, આપણને કેવું થઈ જાય છે, રાખ થઈ જવાનો છે. નાશવંતના પૃથ્વી લોક ઉપર રહેલી એક એક વસ્તુ નાશ થવાની છે, પણ 100 મિલિયનનો લાગે કેવો, લાગે કેવો. કોઈ ઊંચું બિલ્ડિંગ અજાયબીવાળું હોય એને જોયે તો લાગે કેવું, કેટલી અજાયબી લાગે છે. એક ક્રૂઝ, 14 માળનું ક્રૂઝ કોઈ જોવે તો એને લાગે કેવું, ઓહો આખું ગામ દરિયામાં તરે,
કેવું લાગે? આ તો મનુષ્ય લોકનું કહું છું. હવે અહીં જે આશ્ચર્યો છે ને, એ જો સ્વર્ગાદિક ઉપરના ઇન્દ્રાદિક દેવતાઓ જોવે ને તો એને તો કાંઈ ના લાગે, આ તો બધા રમકડા કહેવાય. પૃથ્વી પરના જે આશ્ચર્યો છે એના માટે રમકડા કહેવાય. અને સ્વર્ગાદિક દેવતાઓ, સ્વર્ગાદિકની અંદર જે દેવતાઓ વૈભવો ભોગવે છે કે જેની આપણને કલ્પના પણ નથી, આપણને કલ્પના પણ નથી. આજથી 80 વર્ષ પહેલાં આપણને કોઈ ક્રૂઝની કલ્પના હોય? આપણે જે દી નાના હતા તે દી ના હોય. આપણે જે દિવસે નાના હતા તે દી આપણને વોટ્સએપ, વિડીયો કોલ, સ્કાઈપી, આ ઇન્ટરનેટ, એનો કોઈ આપણને કલ્પના હોય ન હોય. પણ આજે આપણે જોઈએ તો આપણને લાગ્યું હા, હજુ કેટલા લોકો એવા હશે ગામડાઓમાં કે જેને આ વસ્તુની ખબર પણ નહીં હોય, એવા પણ હશે જેને એ વસ્તુ સાચી પણ ન મનાય કે ઓહો અમેરિકામાં ખાય છે ને અહીં દેખાય છે, અત્યારે જમવા બેઠા છો તમે, વિડીયો કોલ કર્યો દેખાય છે, અહીં ખીચડી જમો છો દેખાય છે. હવે આવી કલ્પના વર્ષો પહેલાં નહોતી, પણ આજે આપણને આશ્ચર્ય લાગે. એમ અહીં કરતાં તો અબજો ઘણા આશ્ચર્યો ઉપરના લોકોમાં છે. એ લોકો પાસે અહીં કરતાં અબજો ઘણા વૈભવો છે, વિમાનો એવા છે, સ્વભાવો એવી છે. હવે એ જોઈએ ને તો ઓહો ઓહો થઈ જાય. તો એ લોકોને જે લોકોએ રચી છે, બ્રહ્માદિકે આ સૃષ્ટિ રચી છે, તો પોતાનું ઘર તો સારું જ બને ને. કોન્ટ્રાક્ટર હોય એ સોસાયટી બનાવે ને એમાં પોતાનું ઘર બનાવે, તેને 50 ઘર બનાવ્યા હોય તો 49 ઘર કરતાં પોતાનું 50મું ઘર બધાય કરતાં સરસ જ હોય, સારું જ બનાવ્યું હોય સેમ્પલ ઘર એને. એવી રીતે બ્રહ્માજીએ આ ઇન્દ્રાદિક દેવતાઓ પાસે જે વૈભવો છે, મનુષ્યો પાસે જે છે ને આ બધું છે, એ તો બ્રહ્માની સૃષ્ટિ છે, બ્રહ્માએ રચેલું છે. તો એ બ્રહ્માજીને ત્યાં કેવા વૈભવ ને કેવા ઐશ્વર્યો હશે, કેવા હશે? એ બ્રહ્માંડના જે 3 મુખ્ય પટેલ કેવા એવા ભગવાન વિષ્ણુને ત્યાં કેવા વૈભવ અને કેવું હશે? ભગવાન શિવને ત્યાં કેવો વૈભવ હશે? એ 3 મુખ્ય છે અહીંના સંચાલકો. તો એ ઈશ્વરોને ત્યાં એવું હોય, એ ઈશ્વરોને વચનામૃત એમ કહે છે કે એ ઈશ્વરો તો બ્રહ્માદિક દેવતાઓ, તો બ્રહ્માદિક ઈશ્વરો તો પુરુષોત્તમ નારાયણ આગળ જેવી રીતે સડતાળાના રાંકા હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય એવા છે. આવા મોટા ઈશ્વરો પુરુષોત્તમ નારાયણ આગળ પીપરની ટેટી બાફીને ખાતા હોય એવા છે. આવે કલ્પના કરવાની, એવા મોટા મહારાજ, એવા મોટા મહારાજનું અક્ષરધામ, એવા મોટા મહારાજના મુક્તો, એવા મોટા મહારાજ આપણને આ પૃથ્વી પર આવીને મળ્યા, બસ આટલી કલ્પના થાય ને એટલે ઓહો ઓહો થાય કે ઓહો ઓહો ઓહો. ઝૂંપડું હોય તોય ભલે, ભલે આપણે ત્યાં સોનાના નળ ન હોય, ભલે કાટ આવી ગયો હોય નળને, નળને કાટ આવે એ હાલે, પણ આપણી સમજણને કાટ ના ચાલે. મહારાજને જેવા છે એવા નથી સમજાય, સમજણને કાટ છે. મુક્તોને જેવા છે એવા નથી સમજાય, સમજણમાં કાટ છે. મહારાજના ધામને જેવું છે એવું નથી સમજાય, સમજણમાં ચડી ગયેલો કાટ છે, એને કાઢવો પડે. અને એને કાઢવા માટે આ ગ્રંથો છે. મહાસ્વામી કેવી મોટી મોટપ લખે છે, અનુ જેવા જીવથી લઈને ગરુડ જેવાને માટે પણ આકાશ અપારનો અપાર જ રહે છે. અહીંથી એક મચ્છરી ઉડે કે પછી ગરુડ ઉડે, પણ આકાશ તો મચ્છરને પૂછો તો કે અપાર છે, મને જ ખબર નહીં, હું તો 15 ફૂટ ઉડું છું પણ બહુ દૂર લાગે છે. તે ગરુડ તો બહુ ઉપર જાય, તે ગરુડને પૂછો ભાઈ કેવું લાગ્યું આકાશનો તાગ લઈ લીધો, અરે ભાઈ હું તો કેટલું ઊંચું જાઉં છું પણ એ તો ઊંચું ઊંચું જ છે. આકાશ આપણને લાગે કેવું આમ દૂરથી જોવો તો, આ બ્રહ્માંડના અંડાકાર છે ને એટલે દૂરથી જોવો એટલે આકાશ આમ ઢળતું લાગે બધી બાજુ પર, તમે જોશો ને આમ ઢળતું. એમાં પહાડોમાં જાઓ ને તો એવું જ લાગે કે આમ પેલા પહાડની ઓલી બાજુ જાય ને એટલે આમ આકાશ આમ નીચે જાય છે, લાવો પકડી લઈએ. પણ ન્યા જાવ તો દૂર જઈને પાછું ઢળે, ન્યા જાવ તો એનાથી દૂર જઈને ઢળે, કોઈના હાથમાં આવતું નથી. અપારનો અપાર આકાશ છે, અપારનો અપાર. કોઈ પણ બાજુ પર જાઓ, નીચે જાઓ, આમ જાઓ, આમ જાઓ, ઉપર જાઓ, પણ આકાશ અપારનો અપાર જ રહે. કેવું આશ્ચર્ય! એવી રીતે
ખદ્યોત જેવા જીવથી માંડીને અક્ષરધામ સુધીના માટે શ્રીહરિ અપારના અપાર જ રહે છે. ભગવાન ખદ્યોત જેવો જીવ હોય, જેને પુરુષોત્તમ નારાયણની બિલકુલ ઓળખાણ નથી એવો હોય, અથવા તો સહેજ ઓળખાણ થઈ છે, ખદ્યોત જેટલો થોડોક પ્રકાશ થયો છે, આપણે બધા ખદ્યોત જેવા છીએ, આપણને થોડોક થોડોક પ્રકાશ, પેલો આજ્ઞો હોય ને એવા થોડોક પ્રકાશ, હા, ત્યાંથી માંડીને અક્ષરધામ સુધીના મહામુક્તો, અબજો સૂર્યોના તેજનો પ્રકાશ જેના એક રૂમમાં સમાઈ જાય એવા મુક્તો, અબજો સૂર્યોનો પ્રકાશ, અબજો ઈશ્વરોનું ઐશ્વર્ય જેના એક રૂમના કોટીમાં ભાગમાં સમાઈ જાય એવા મુક્તો, મહારાજ નહીં, મુક્તો કરોડો ઈશ્વરોનું ઐશ્વર્ય, પ્રકાશ, શક્તિ, બળ, તેજ બધું જ એક રોમના કોટીમાં ભાગમાં સમાઈ જાય એવા તો અક્ષરધામના મુક્તો છે. ત્યાં સુધીના ખદ્યોત જેવાથી માંડીને આવા મોટા જે છે ત્યાં સુધીના ભગવાન સ્વામિનારાયણ માટે એક જ શબ્દ વાપરે, નેતિ નેતિ, એ તો અપારના અપાર છે, અપારના અપાર છે. એવા શ્રીહરિ અપારના અપાર છે, એમ શ્રીહરિની સમૃદ્ધિનો એટલે કે વૈભવનો મહિમાનો કોઈ પાર લઈ શકતા નથી. આ સ્વામીએ ટૂંકમાં જ આટલું કીધું હતું, પણ મેં થોડો વિસ્તાર કર્યો પછી. સ્વામી આ ટૂંકમાં કીધું તો આપણે થોડુંક આપણી આજ્ઞા જેવી બુદ્ધિથી સમજીએ તો ખરા કે કેવા મોટા મહારાજ. તે શ્રીહરિ કેવા છે? અનંત નારી સંગ રહે હરિ એહા, અનંત નૈષ્ઠિક સે નૈષ્ઠિક હે એહા, બાલ સે બાલ હે હરિ અવિકારી, બાલ સે બાલ હે હરિ અવિકારી, ઓર કે વિકાર સબ દેવે ટારી, ઓર કે વિકાર સબ દેવે ટારી. અત્યારે આ આધારાનંદ સ્વામી પોતાનો વિચાર લખે છે. સ્વામી કે માન કૂવાની કથા કહું, પણ સ્વામી માન કૂવાની કથા કહેતા કહેતા મહારાજના મહિમાની વાતોમાં જતા રહ્યા છે. સમાધિ છે ને, આ તો સમાધિ અવસ્થામાં લખાતા ગ્રંથો છે, એટલે સ્વામીને આવે બરાબર મહારાજની મોત ચડી છે, એટલે મહારાજની વાતો કરવા લાગ્યા, લીલા નામના બાજુ પર મૂકી દીધી, મહિમા કહેવા લાગ્યા. શ્રીહરિ અનંત સ્ત્રીઓની સાથે રહે છતાં અનંત નૈષ્ઠિક બ્રહ્મચારીઓથી પણ સર્વશ્રેષ્ઠ નૈષ્ઠિક બ્રહ્મચારી રહે છે. કરોડો સ્ત્રીઓથી વીટાઈને મહારાજ રહ્યા હોય તો પણ જે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, કહેતા જેને ક્યારેય પણ શિષ્ણ દ્વારા વીર્ય આવ્યું નથી, જ્યારે ક્યારેય પણ જેને પરસેવાનું બુંદ વળ્યું નથી એવો નૈષ્ઠિક બ્રહ્મચારી, એવો બ્રહ્મચારી હોય એવા કરોડો ભેગા કરો, એમાંય મહારાજ સર્વથી અધિક છે. અને નાના બાળકો કરતાં પણ અતિશય અવિકારી અને નિર્દોષ છે. નાનું બાળક કેવું અવિકારી હોય, કેવું નિર્દોષ હોય, નાના બાળકની અંદર 2 વર્ષનું કુમળું બાળક, 3 વર્ષનું કુમળું બાળક, એમાં વિકાર કોઈને કલ્પના સુધી એમાં થાય જ નહીં કે આમાં વિકાર હોય, થાય ક્યારેય ન થાય. એમ પુરુષોત્તમ નારાયણ તો એવા નાના બાળક જે છે ને, એ બાળકો કરતાં પણ અતિશય અવિકારી છે. ઓલા બાળકમાં કંઈક વિકાર હોય, રડવું, ઝાડે જવું, ક્રોધ કરવો, ના ગમવું, અણગમો કરવો, પગ પછાડવો, આવું હોય. જ્યારે પુરુષોત્તમ નારાયણ તો બાળકોની અંદર પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવિકારી બાળક છે, નિર્દોષ બાળક છે. અરે નિર્વિકારી શ્રીહરિ તો બીજાના સર્વે વિકારોને પણ ટાળી નાખે છે, તો પોતામાં તો વિકાર હોય જ ક્યાંથી? સ્વામીને ખબર નહીં આ વાત અચાનક કેમ ઉપાડવી પડી, સ્વામીને અચાનક આવી વાત સ્મૃતિમાં કેમ આવી ગઈ. સ્વામી તો માન કૂવાની કથા કરી રહ્યા છે, તો માન કૂવાની કથા કરતાં કરતાં અચાનક સ્વામીને મહિમા મહારાજનો કેવો છે, તો મહિમા કહેતા સ્વામી આવી નિર્વિકારીપણાની મહારાજની વાત કેમ કરી? મોટાએ કરી હશે તો સકારણ જ કરી હશે. ભગવાનનો નિશ્ચય થવો લોયાના 18માં કીધું અતિ અટપટો છે, બહુ કઠણ છે. મનુષ્ય આકારે ભગવાન હોય ને ત્યારે પ્રોબ્લેમ થઈ જાય. હવે ક્યારેક મહારાજે કોઈ બાઈઓનો ભાવ ક્યાંક ગ્રહણ કર્યો હોય અને હમજુ બેઠા હોય, એને થઈ જાય કે મહારાજ આમ તો બધું બહુ કરે છે,
પણ આમ લાગી ગયા છે હવે, આપણા જેવા જ થતા જાય છે. આવો કોકને અણહમજનનો ડંસ બેસે, બાકી એવી કોઈ લીલા આગળ આવી નથી કે મહારાજે કોઈ બાઈઓ અરે વાતો કરી બેઠા, એવી કોઈ લીલા નથી આવી. એવી લીલા આવી હોય આ ગ્રંથમાં તો સ્વામીને એ વાત કરીને તરત એની ચોખવટ કરવી પડે, પરંતુ એવો કોઈ પ્રસંગ નથી. મહારાજ માનકુવામાં પધાર્યા છે, પાછા સ્વામી કહે છે હું માનકુવાની કથા થોડા શબ્દમાં કહું છું, એ વાત કરતાં કરતાં સ્વામી સીધા આ પ્રસંગ પર કેમ જતા રહ્યા? કારણ કંઈક કોઈક જગ્યાએ એ સમયની પરિસ્થિતિને અનુરૂપ આ મોટા સંતો બોલ્યા હશે. બાકી આજે આપણે તો મહારાજને મનુષ્ય આકારે મળ્યા જ નથી, આપણને આજ મહારાજની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર સંભવવાની કોઈ શક્યતા જ નથી. જે અર્ચા સ્વરૂપોએ મહારાજને સેવે છે, જેને મહારાજ અર્ચા સ્વરૂપોએ જ મળ્યા છે, એને મહારાજની અંદર નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ કયો થાય કે મારું કામ મહારાજ કેમ કરતા નથી, હું આટલી ભક્તિ કરું છું તો ઊંધું કેમ પડે છે બધું, હું આટલું તપ કરું છું તો એનું ફળ આવું કેમ મળે છે, હું કાંઈ હાવ નિર્દોષ છું કશું જ ખોટું કરતો નથી તોય કેમ મને જેલની સજા થાય છે, તોય મારી ઉપર આમ કેમ થાય છે, તોય મારી ઉપર આફત કેમ આવે છે, તોય મારું ઘર કેમ હળગી ગયું, તોય મારો દીકરો કેમ મરી ગયો, આમ થાય. પણ કંઈ જે અહીં વાત કરી છે સ્વામીએ એ વાત અત્યારે આપણને બિલકુલ લાગુ ન પડે, કારણ કે મહારાજ અર્ચા સ્વરૂપોએ છે. એટલે મનુષ્ય આકારે હોય તો એમાં વિકાર દેખાય, મનુષ્ય આકારે હોય તો એવા દોષ દેખાય, પણ સ્વામીએ એ સમયની પરિસ્થિતિને અનુરૂપ ક્યાંક ને ક્યાંક કોઈકની અણહમજનને સમજણમાં ફેરવવા માટે, મોટા સંતો બહુ માર્મિક હોય, બહુ સીધું ના કે, મુક્તાનંદ સ્વામીએ નહીં ઓલા કાદવવાળા પગ ધોવાના, ઓલા સાધુ કાદવવાળા પગ લઈને આવ્યા, સ્વામી એમ ના કીધું કે ભાઈ પગ ધોયાવો, સ્વામી કે ત્રાસ લાવું પગ ધોવા માટે, માર્મિક હોય એટલે સમજવાવાળો સમજી જાય એમાંથી. તે નિર્વિકારી શ્રીહરિ તો બીજાના સર્વે વિકારોને ટાળી નાખે, તો પોતામાં તો વિકાર હોય જ ક્યાંથી. શ્રીહરિ સિવાયના કેટલાક મહામુક્તો, ઈશ્વરો, સિદ્ધો વગેરે જે નિર્વિકાર થયા છે તે તો શ્રીહરિના વચનમાં વર્તીને જ નિર્વિકાર થયા છે. શ્રીહરિમાં તો આવું અનંત સામર્થ્ય છે, ભગવાન થકી થવાય, ભગવાન કોઈના થકી નથી, ભગવાન પછીના જે કોઈ છે, અનાદિ મુક્તો છે, બીજા મુક્તો હોય, એના પછીના મુક્તો હોય, ઈશ્વરો હોય, સિદ્ધો હોય, ઋષિમુનિઓ હોય, જેમાં જે જે નિર્વિકારીપણાનો ગુણ છે, બીજા કોઈ ગુણ છે, બધાય પુરુષોત્તમ નારાયણ થકી છે. એક ભગવાન જ એવા છે જેને થકી ના લાગે, એની પાસે સ્વયંભૂ છે, એ હતું છે અને રહેશે, હતું છે ને રહેશે, બાકીના બધાય પાસે ન્યાથી દયાએ કરીને મળેલું છે. જે કાંઈ સારું છે એવા મોટા પાયે હોય તોય ભલે, ને આપણા જેવા કીડી જેવા પાયે હોય તોય ભલે, એ જે છે એ પુરુષોત્તમ નારાયણનું છે. અને વર્તીને નિર્વિકાર થયા છે. શ્રીહરિમાં તો આવું અનંત સામર્થ્ય છે. શ્રીહરિના સામર્થ્યનો પાર જો બ્રહ્મા વગેરે લઈ શકતા ન હોય તો બિચારા બીજા રાજા કે દેવોનું પણ શું ગજું. હવે રાજાને દેવોનો જ સ્વામીએ છેદ ઉડાડી દીધો તો પછી હવે આપણો નંબર, તુચ્છ સામાન્ય મનુષ્ય તો શું લેખામાં આવે, આપણે બધા શું લેખામાં આવીએ. તેમાં મનુષ્યની રક્ષા કરવા માટે શ્રીહરિ મનુષ્યની રીતે રહે છે. આ મનુષ્યની રીતે રહે ને ભગવાનને મોટા પુરુષો, ત્યારે જ પ્રોબ્લેમ થાય. ઘણાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જન્મોજન્મના, અને ઘણાના પ્રોબ્લેમ જન્મોજન્મના ઊભા થઈ જાય. આમાં એવું છે કે સારું કરવા જાઓ કંઈક તો કોઈ વખત કંઈક થોડું ઘણું આવું થઈ જાય. તમે ખાતર આપતા હો, ખાતર નાખો છોડવાને, પણ ઘણા છોડ એવા હોય કે ખાતરને લીધે જ બળી જાય. ખાતર મળ્યું ને એટલે જ બળ્યા, પાણી મળ્યું એટલે જ બળ્યા. હવે જવાસો હોય એને વરસાદ પડે, આખી પૃથ્વી પલ્લવિત થઈ જાય, બધાય કે વાહ વરસાદ પડ્યો, બહુ આનંદ થઈ ગયો, અમે તાજા મજા થઈ ગયા. પણ જવાસાને પૂછો ને કે ભાઈ કેમ છે, અરે મારે તો દુઃખના વાદળ તૂટ્યા, ક્યાંથી આવ્યો આ વરસાદ, ક્યાંથી આવ્યો આ વરસાદ. એમ મહારાજને મહારાજના મુક્તો મળે ને, જવાસા જેવો જીવ હોય ને એને એમ થાય ક્યાંથી આ મને ભટકાઈ ગયા, ક્યાંથી ભટકાઈ ગયા. અને જે સૃષ્ટિની અંદર નવ પલ્લવિત થાય એવા જેના આત્માઓ હોય એ બધા કે ઓહો અમારા કેવા મોટા ભાગ, આવા મહારાજ આવા મુક્તો અમને મળી ગયા.
આવું થાય. અને રોજ અહોહો હોય કે આવા મને મળી ગયા, મારા કેવડા મોટા ભાગ. આવું થાય, અને આવું થાય ને એનો જ બેડો પાર થવાનો, કે મને મળી ગયા, આવા મોટા મહારાજ મને મળી ગયા, કેવડી મોટી વાત થઈ. તેવા મનુષ્યની રક્ષા કરવા માટે શ્રીહરિ મનુષ્યની રીતે રહે છે. શ્રીહરિ જીવોનો મોક્ષ કરવા માટે મનુષ્યની રીતે વર્તે છે. માટે જ શ્રીહરિ પરમ દયાળુ છે, બીજા સર્વે પરમ કૃપાળુ કહે છે. તો પણ જે અતિશય અજ્ઞાની મનુષ્ય છે અને જે અતિ અભિમાની હોય છે તેઓ ભગવાનમાં દોષ પરઠે છે. આ કાંઈક પ્રસંગ તો બન્યો છે, પણ સ્વામીને આ લીલાઓમાં કાંઈ પ્રસંગ કેવો નથી એટલે સ્વામી કહેતા નથી. શ્રીહરિમાં દોષ જોવાને કારણે જ તે જીવો સંસારમાં વારંવાર ભટક્યા કરે છે. આ કોણ, ભુજમાં મહારાજ આવ્યા છે ને, ત્યાં રઘુનાથ દાસને ત્યાં ઉપદ્રવ આગળ હતો ને, એટલે હું એવું સમજું છું કે એ જે ઉપદ્રવ હતો એમાં મોટા મોટો ઉપદ્રવ એને તો સહજાનંદ સ્વામીમાંથી બધાને તોડવા જ હતા. તો સહજાનંદ સ્વામીની અંદર એક એવો, બીજા બધા દોષ ઉપર તમે ઘા કરો તો ખબર નહીં કોઈનું શું થાય કે નહીં, પણ આવા દોષ ઉપર ઘા કરે ને, કે તો બેનો આરે આમ કરે છે, વાતો કરે છે, ઓલું કરે છે, આવું કરે છે, રામાનંદ સ્વામી ક્યાં એવું કંઈ કરતા હતા, આ ગાદીએ બેઠા પછી બધું આવું કરવા લાગ્યા છે, એટલે થોડો વિક્ષેપ થઈ જાય માણસને. એવો વિક્ષેપ કરાવવા માટેનું કંઈક હજુ પણ ક્યાંક ષડયંત્ર ચાલતું હશે, એને રોકવા માટે અથવા તો એનો કોઈ ભોગ ન બની જાય એના માટે સ્વામી લીલા કહેતા કહેતા વચ્ચે આ બધી વાતો થોડી કરે છે. સ્વામી કહે છે, તેથી શ્રીહરિમાં દોષ જોવાના કારણે તે જીવો સંસારમાં વારંવાર ભટક્યા કરે છે, તેથી તેમના દુઃખોનો પાર આવતો નથી. જે જેટલો શ્રીહરિનો મહિમા સમજે છે તેને તેટલા મનુષ્ય જાણવા, અને જે ભગવાનમાં દોષ કલ્પે છે તેમને બળદ અને ગધેડાની નાતના જાણવા. બહુ કડક ભાષા કીધી છે ને સ્વામી. ચારેય વર્ણ અને ચારેય આશ્રમોમાં જે સમજણ વિનાના છે, ચારેય વર્ણ અને ચારેય આશ્રમ એમાં જે સમજણ વિનાના છે એમને પશુ સમજવા જોઈએ. તેઓ વચન ઉચ્ચારે એટલી વારમાં ઓળખાઈ જાય કે આ મનુષ્ય છે કે પશુ છે, બોલે ત્યાં જ ખબર પડી જાય કે આ માણસ છે કે ઢોર છે. કહેવાનો અર્થ, ભગવાનની નિંદા કરે ભગવાનનું જેમ તેમ બોલે, કોઈ મોટા મુક્તનું જેમ તેમ બોલે. સમજવાનું આ મનુષ્ય નથી, આ કોણ છે, બળદ અને ગધેડાની નાતમાં ભળે એમ છે. તે મનુષ્ય છે કે પશુ આ અજ્ઞાની જીવો હજુ સ્વામીથી ના રહેવાયું. આ અજ્ઞાની જીવો કૂતરા ગધેડા અને ભૂંડનાના દેહને છોડીને મનુષ્ય જાતિમાં આવ્યા છે. હકીકત તો તે એ જ છે, સ્વામી કહે છે. આમ તો એ લોકો કૂતરા ગધેડા અને ભૂંડ જ છે, પણ આવી એ જાતિ છોડીને ભૂલથી મનુષ્યમાં આવી ગયા છે. એમ જે બુદ્ધિમાન હોય તે તેમને ઓળખી લે છે અને એમ સમજીને તેનો દોષ લેતા નથી. પાછા મોટા પુરુષો છે, જો કેવી દ્રષ્ટિ આપી, એને ઓળખી લેવાના કે આ કૂતરા જેવા છે, આ ભૂંડ જેવા છે. આ જ્ઞાનો જન્મ આવવાનો હતો પણ ખબર નહીં કોકે દયા કરી તો આમ આવી ગયા છે, ભૂલથી આવી ગયા છે, સ્વભાવ તો પેલો જ રહ્યો છે. એટલે સ્વામી કે સમજુ માણસ શું વિચારે, આ તો જતા હતા ઓલી બાજુને આવી ગયા છે અહીં, એટલે એવું હોય ભલે રહ્યું. સ્વામી કે એવી રીતે એનો દોષ નહીં લેવાનો, ખાલી એને જાણી લેવાના. જાણવા તો જોઈએ, શાસ્ત્ર એટલું તો ચોક્કસ કહે છે કે આપણને કલ્યાણ ક્યાં થાય છે ને કલ્યાણ ક્યાં બગડે છે, કઈ વાતથી મારું કલ્યાણ છે અને કઈ વાતથી મારું કલ્યાણ બગડે છે, કયા શબ્દે કરીને સત્સંગમાં ચડું છું ને કયા શબ્દે કરીને સત્સંગમાંથી પાછો પડું છું, કયા શબ્દથી મને મહારાજમાં હેત થાય છે, કયા શબ્દ અને કયા સંઘથી હું મહારાજમાંથી પાછો પડું છું, કયા શબ્દથી મારું હૃદય ભક્તિ ભીનું થાય છે, કોના સંઘથી ભક્તિ ભીનું થાય છે અને કોના સંઘથી મારું હૃદય લુખ્ખું થાય છે, કોના સંઘથી મારી બુદ્ધિ અલૌકિક થાય છે ને કોના સંઘથી મારી બુદ્ધિ લૌકિક થઈ જાય છે, આનું જ્ઞાન મુમુક્ષુએ અવશ્ય રાખવું જોઈએ. દોષ ન લેવો જોઈએ, પણ જાણવું તો જોઈએ. જો ન જાણે, આ બધાનો વિવેક ન હોય, તો એક પલકારા જેવો જન્મ, એક પલકારા જેવો, વીજના ઝબકારામાં મોતી પરોવા જેવો સમય આમ વ્યતીત થઈ જાય છે. કાલ લખોટી રમતા હતા અને આજ ધોળા થઈ ગયા. ખબર પડે છે, લખોટી રમતા હતા ને ભમરડા ફેરવતા હતા ને ગલીડડા રમતા હતા,
ત્યાંથી આ ધોળા થઈ ગયા હરખા, હવે ગલી દંડા રમાય એવા હાથ પગ નારિયા, નીચે બેહીન લખોટી રમાય એવા ગોઠણની તાકાતે ન રહી. હજુ તો કાલ સવારની વાત, આજ તો હાંજ ઢળવા આવી, હજુ તો કાલ સવાર હતી અને આજે તો હાંજ ઢળવા આવી ગઈ, ખબર ન પડી. આવે એટલા સમયની અંદર અલૌકિક બુદ્ધિ, અલૌકિક દ્રષ્ટિ, આ બધું જો આ સત્સંગમાં કેળવી લે કેવડું મોટું કામ થાય. પણ વાસ્તવિકતા એ છે કે જીવને લક્ષની શુદ્ધિ બંધાતી જ નથી. લક્ષની શુદ્ધિ કે મારે શું જોઈએ છે, મારે શું જોઈએ છે, રોજ એનું 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 રોજ રિવિઝન કરવું પડે, નહીં તો ભૂલાઈ જાય. રૂપિયા ભૂલાય નહીં કે રૂપિયા આટલા ભેગા કરવાના છે, બંગલા આટલા કરવાના છે, ભૂલાય નહીં. કારણ કે એનું રોજ આપણે મનન ચિંતન હાલતા ચાલતા કર્યા જ કરીએ કે આટલું આટલું કરવાનું છે, આટલું આટલું કરવાનું. દીકરા પરણાવવાનું કોઈને ભૂલી ન જ જવાતું કે 20 વર્ષનો છોકરો થયો, હવે પરણાવવાનો ટાઈમ થયો. બધાને સ્મૃતિ હોય, કારણ કે 10 વર્ષનો હોય તે દીનું રટણ હાલતું હોય મગજમાં કે 22 વર્ષનો થાય એટલે પરણાવી દેવો છે. બંગલાના રટણ પહેલેથી હાલતા હોય, ગાડીઓના રટણ રોજ હાલતા હોય, રૂપિયાના રટણ રોજ હાલતા હોય, પણ પુરુષોત્તમને પામવાનું છે એ રટણ રોજ નથી હાલતું. એ આ કથા વાર્તા સાંભળીએ એટલે એ કથા વાર્તા આપણને રટણ કરાવે, પણ જાતે રટણ કરતા હોય એવા બહુ ઓછા. અને પ્રયોગ કરવો હોય તો મહિનો જો કથા વાર્તા બંધ કરીને લાગી જાઓ, પછી જો કેવું રટણ થાય છે, ન થાય, ખબર નહીં. આપણી લક્ષ શુદ્ધિ જ્યારે પાક્કી થશે ત્યારે આપણે સાચા માર્ગ ઉપર હાલવા માંડશું. આ રીતે મેં મનુષ્ય શુદ્ધિની વાત કહી છે. આધારાનંદ સ્વામી કહે છે, કેમ જે ભૂમિ પવિત્ર કર્યા વિના તો હરિચરિત્રરૂપી યજ્ઞ અભળાઈ જાય. ભૂમિ જારી ગંદી હોય, લોકો ટોયલેટ બેઠેલા ને બધું એવી જગ્યા હોય, ત્યાં તમે યજ્ઞ કરવા બેહો તો હું બધું અભળાઈ જાય. એમ સ્વામી કે પાત્ર વિના મારી વાતો છે ને અભળાઈ જાય. મહારાજને મોટાની વાતો તો છે ને એક જીવના કલ્યાણ માટે જ હોય છે, એનું વર્તન ને એની ક્રિયા જીવના કલ્યાણને માટે જ હોય છે. પણ જીવ છે ને એવા મળ જેવા હોય ને તો અભળાઈ જાય એની વાતો. અથડાય અને અભળાય બે થાય, અથડાય અને અભળાય બે થાય. એ એનો વાતનો અર્થનો અનર્થ કરે અને એના કારણે એના જીવનું બગડે. સ્વામી કે આ હરિચરિત્રરૂપ યજ્ઞ અભળાઈ જાય છે, અર્થાત પાત્રતા વિનાના મનુષ્યોને ભગવાનના ચરિત્રો કહેવા તે સુખદાયી થતા નથી. કુપાત્રને તો આ મહારાજના ચરિત્રો સ્વામી કે ના કહેતા ભલા થઈને, બોલો. આ સંતોએ સર્વ જીવ હિતાવહ ગ્રંથો લખ્યા તો પણ એને આટલો ભય છે કે અમારી આટલી દયાભરી વાતો, જીવના કલ્યાણ માટેની જ વાતો કુપાત્રને તો નહીં જ પચે, કુપાત્રને ભલા થઈને ન દેતા. હવે હું શ્રીહરિની વાત કહું છું. આવે સ્વામી કે હવે હું વાત કહું છું, સાંભળો. શ્રીહરિ રાજમાર્ગ ઉપર આવ્યા, હવે સ્વામી લીલા માર્ગ પર આવ્યા. વચ્ચે થોડું આપી દીધો ડોજ થોડો સ્વામીએ. રાજમાર્ગ ઉપર આવ્યા, આબાલ વૃદ્ધ સર્વે ગ્રામજનો દર્શન કરવા માટે બજારમાં આવીને ઊભા હતા. સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને આવી હતી. જે સમાજમાં જેવી રીત હોય તે પ્રમાણે તે લોકો ઘણા જ પ્રેમથી શ્રીહરિની પૂજા કરતા હતા. દરેક સમાજમાં અલગ અલગ રીત હોય પૂજાની, એવી રીતે બધાએ પોતપોતાની રીતથી મહારાજની પૂજા કરતા. અને મહારાજની પોતાની કોઈ રીત નહીં. મહારાજ કે મારે તો ભાવ એ જ રીત. તમારો ભાવ શું છે? કાદવ ચોપડી દો ને મને, કાદવ ચોપડી દો ને. ગઢપુરની અંદર ઓલો એક ભગત હતો, મહારાજના દર્શને આવ્યો તો પેલા સંતો કે ભગત હમણાં મહારાજ પોઢેલા છે, હાલો થોડો ગારો ખૂંદવા. કે ગારો ખૂંદવા લાગ્યા ભગત. અને પછી મહારાજ અચાનક ને અક્ષર રોડથી નીકળીને આમ લીમ તરુ બાજુ જતા હતા અને આને ગારો ખૂંદતો તો જોયું કે મહારાજ નીકળ્યા એટલે ત્યાંથી દોડ્યો અને મહારાજના સીધા પગ પકડીને આખા મહારાજને ગોઠણથી પગ સુધી કાદવવાળા પગ કરી નાખ્યા એને. આ મારા જય સ્વામિનારાયણ પ્રભુ, હું ક્યારનો તમને ગોતો, તમારા છન્ના મને ઓલા, પણ તારા કાદવવાળા હાથ છે ભલા. મૂળજી બ્રહ્મચારી કે અલાય તને અક્કલ છે, આ મહારાજના પગ કાદવવાળા થાય છે. મહારાજ કે તો અમને ચંદન ચર્ચે છે, કે ચંદન ચર્ચે છે. મહારાજને કાદવ ચોપડીએ ને તોય વાલો લાગે છે. આ તો એવા દયાળુ મહારાજ છે, પણ ભાવ હોવો જોઈએ. આ ભગવાન સિવાય બીજો ના કરી શકે, ભગવાન સિવાય બીજો ના કરી શકે. આપણે તો તરત એમ થઈ જાય કે મારી કિંમત શું છે આને. મહારાજ ખાલી ભાવની કિંમત કરે છે. ચંદન છે કે કાદવ છે એની નજરમાં જ નથી.
ભગવાનની રીત ભાવની રીત છે, માટે હૃદયમાં બહુ ભાવ જગાડવો મહારાજ પ્રત્યેનો. આબાલ વૃદ્ધ બધાય ઊભા હતા અને ગ્રામજનોનો તો કોઈ પાર ન હતો, કોઈ ભુવનમાં ન હોય તેવું મહા અદ્ભુત રૂપ શ્રીહરિએ ધારણ કર્યું હતું, તેથી તે રૂપને દેખીને મોટા મોટા દેવો અને રાજાઓ વિસ્મય પામતા હતા. શ્રીહરિ તે વખતે અદાભાઈના રાજભવનમાં પધાર્યા, ભવનોને સુંદર રીતે શણગાર્યા હતા. તે ભવનો ત્રણ માળવાળા હતા, એ જમાનામાં ત્રણ માળ હતા. સાત માળની હવેલીઓની વાત પણ હરિચરણ સાગરમાં આવે છે. તેની શોભાનો કોઈ પાર ન હતો. તે ભવનોના દરેક દરવાજે મોતીના તોરણ બાંધ્યા હતા. તે ભવનોમાં નીચે ચંદનનું લીપન કર્યું હતું. બોલો, છાનનું નહીં, ચંદનનું લીપન. આપણે હું અત્યારે ભક્તિ કરીએ છે, આપણે થોડું ઘણું કરીએ એમાં તો ઓહો, જાણે હું કરી દીધું. આપણે ચંદનના લીપન થતા હતા અને આપણે થોડું ઘણું કરીએ તો આપણને લાગે હું કરી દીધું, અને જેને ના કરવું હોય ને જેને એની અંદર અદેખાઈ થાય એને લાગે કે આ હું ધંધો માંડ્યો છે, આ હું ધંધો માંડ્યો છે, ઘેર ઘેર રંગોળીને ઘેર ઘેર ફૂલડા પાથરવાના, આ બધું હું વરી ધતિંગ લો, એવું એને લાગે છે કે આ શું ધતિંગ. મને તો દાંત આવે ઘણી વખત, હું ઘણીક વખત કેટલાકની અનહમજોનું સાંભળું અને ક્યારેક જોઉં, દાંત આવે એકલા બેઠા બેઠા, અને રોવું પણ આવે કે મહારાજ આ જીવને ક્યારે આ બધું સમજાશે, આ સત્સંગની અલૌકિકતા અને દિવ્યતા કેદી આને સમજાશે, એમ આપણને દુઃખ પણ થાય, રોવું પણ આવે, અને એક બાજુ પર બેઠા દાંત પણ આવે. કારણ અણહમજન તો જો, અણહમજનવાળાને જોઈને ખરેખર દાંત આવે. ચંદનનું લીપન કર્યું હતું, મહારાજ આવવાના હતા. હવે આજ જો હમણાં કરો ને તમે, આ ક્યાંથી નવું વરી પાછું લાવ્યા તમે? ભાઈ સાધુ ભેગા, એની દ્રષ્ટિમાં એટલું જ હોય, સાધુ આવે અને ચંદનનું લીપન કર્યું, એને સાધુનું નથી ગમતું. પણ સાધુ નહીં ભાઈ, સાધુ તો વરરાજો લઈને આવ્યા છે, સાધુ તો રાણી છે, પુરુષોત્તમ નારાયણ એની હારે છે. એ ચંદનના લીપન એ મહારાજના છે, ફૂલની પાંખડીઓના શણગાર એ મહારાજના છે, ફૂલના હાર એ મહારાજના છે, એ બધું મહારાજ માટે છે, ઘરના શણગાર એ મહારાજ માટે છે. વરરાજો છે, વરરાજાની જોડે રાણી આવી હોય તો રાજા કોઈ હોય ને, રાજાની રાણી ક્યાં બેહે? રાજાની જોડે જ બેહે. અને કોઈ એવો છે કે રાજાના હાર પહેરાવો ને રાણી, જેટલું રાજાનું થાય એટલું જ રાણીનું થાય? મધ્યનું 22મું વચનામૃત એનું પ્રમાણ છે. જેવી રીતે પુરુષોત્તમ નારાયણ માટે બ્રહ્માદિક દેવતાઓ સામગ્રી લાવે છે, એમ ભગવાનના સાધુને અર્થે પણ લાવે છે. એટલે તો અંત્યનું 26મું ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત, અંત્યનું 35મું જેની સેવા કરે ભગવાનની સેવા થાય, જેનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય, સારંગપુરનું 10મું જેના દર્શન કરે સાક્ષાત્કાર ભગવાનના દર્શન થાય, મધ્યનું 59મું ભગવાનને ભગવાનના સંત તો કલ્યાણકારી છે, એ જ કલ્યાણકારી છે, એ જ પરમ કલ્યાણ છે, એની પ્રાપ્તિ થઈ એ જ. આ બધું મહારાજ બોલે નહીં, લોયાના 13મામાં બોલે નહીં. આ મુક્તાનંદ સ્વામીને પણ એ પુરુષોત્તમને લઈને ભગવાન જેવા કહેવાય, બોલે નહીં. લોયાના 6ઠામાં કહે નહીં કે જ્યારે કામ ક્રોધાદિકના ગાઢ થાય ત્યારે મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરવી કે મારા ટાળો, એમ કહે નહીં. કેટલું બધું પ્રમાણ, કેટલું બધું પ્રમાણ. અને પછી જ્યારે કંઈક આપણે સાંભળે ક્યાંય જોઈએ ત્યારે દાંત આવે અને થોડું રડવું પણ આવે કે અરે રે રે રે, આ જીવને આવી પ્રાપ્તિ, આવી અલૌકિકતા, એની વચ્ચે પણ આ જીવ જવાસા જેવો કેમ રહેતો છે? આટલો દિવ્ય સત્સંગ, આટલો દિવ્ય સમુદાય, જ્યાં લાગે ત્યાં, આટલા બધા સમુદાયો, જ્યાં સુખ આવે ત્યાં, પણ સુખ લઈને પુરુષોત્તમની મૂર્તિમાં મસ્ત થવું, આ જ આપણા જીવનું કર્તવ્ય છે. બધી દિવાલોમાં સોનેરી લીપન કર્યું હતું, તેના અનેક પ્રકારના ચિત્ર આલેખ્યા હતા, બિલોરી કાચના ઝાડ બાંધી દીધા હતા, ચારે બાજુના ભવનોમાં સોનેરી વિચિત્ર થાંભલાઓની પંક્તિ અદ્ભુત સોહામણી લાગતી હતી, ઊંચે મોતીના ઉલેચ બાંધ્યા હતા, સોનેરી હિંડોળા લટકતા હતા. શ્રીહરિ આવીને તે હિંડોળા ઉપર બેઠા, દરબારોને ઉતારા કરાવી દીધા. સંતોને તો અદાભાઈ દરબારે અધિક ભાવથી આગ્રહ કરીને રાજભવનમાં જ ઉતાર્યા. સંતો કે ભાઈ અમને જ બગીચામાં ફાવશે, અદાભાઈ કે હોય રાજભવનમાં ઉતરવાનું, સંતો કે અમારે સાદું જોઈએ, બસ રહેવાનું બીજું કાંઈ ના જોઈએ, તમારી ધર્મશાળા જેવું હોય એ કરો ને. અદાભાઈએ મહારાજને કીધું, પ્રભુ તમે રાજભવનના હિંડોળે બેઠા તો આ તમારી રાણી છે સાધુએ, મારે ઘેર પધારે છે, રાજભવનમાં સંતોને ઉતારો. મહારાજે પ્રેમથી અદાભાઈને રજા આપીને સંતોને આજ્ઞા કરી, આજે રાજાની રાણી છો, જાઓ રાજભવનમાં રહો, દરબારોને જુદો ઉતારો આપ્યો,
હતો તેઓ ઘણી જ મર્યાદાથી રહેતા હતા. દરબારોને જુદો ઉતારો એટલે આપ્યો હતો કે તેઓ ઘણી જ મર્યાદાથી રહેતા હતા. દરબારો પણ શ્રીહરિએ જમાડવા માટે દરબાર અદાભાઈએ જલ્દીથી રસોઈ કરાવી. જયાનંદ વર્ણીએ રસોઈ બનાવી ત્યારે મુકુંદાનંદ વર્ણી શ્રીહરિને બોલાવવા ગયા. શ્રીહરિએ પિત્તાંબર પહેર્યું, ચરણ ધોયા, પછી રૂમાલથી ચરણને કોરા કર્યા. તે પછી ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારાને પૂર્ણ કામ આવા ઘનશ્યામ શ્રીહરિ સોનેરી બાજોટ ઉપર બેઠા. વિવિધ પ્રકારના જેટલા ભોજન બનાવ્યા હતા તે બધાને થાળમાં ભરીને લાવ્યા. દૂધપાકને પૂરી બનાવ્યા હતા, તેમજ ભજીયાને વડા તો સરસ કર્યા હતા. આ ચાર આઈટમ તો ફિક્સ જ છે. મોટે ભાગે વાત આવે એટલે ભજીયાને વડા બે હારે જ આવે. તમે બરાબર માર્કિંગ કર્યું હોય તો. આ તો જેને જેવી રુચિ, મને જમવાની રુચિ એટલે હું એવું કંઈક ગ્રહણ કરું ને. તમે બધા ભગવાનના ભક્તો, ચરિત્રો ગ્રહણ એવા દિવ્ય કરતા હોય. હરિભક્તોને જેમાં ભાવ હોય તેમાં જ શ્રીહરિને ભાવ હોય છે. મહારાજને પોતાને મેં કીધું ને, એને કશું ભાવતું નથી ને, એને કાંઈ કરવું નથી. મારા ભગતને શું કરવું છે એ મારે કરવું છે. મારો ભગત કે રાસ રમો તો રાસ, મારો ભગત કે જમી લો જમી લેવાનું, મારો ભગત કે હુઈ જાઓ તો હુઈ જવાનું. મારો ભગત જેવો ભાવ કરે એવું મારે થવાનું. આટલા તો મહારાજ સરળ છે. આપણામાં પુરુષોત્તમ નારાયણની કરોડમાં ભાગની સરળતા જો આવી જાય ને તો આપણે ભગવાન છે ને આપણી પર રાજી રાજી થઈ જાય. આપણે તેવા ડઠ્ઠર હોઈએ છીએ ને, આપણી અંદર સરળતા નામનો ગુણે પૂરો નથી, ડઠ્ઠર હોઈએ છીએ. આવ ડઠ્ઠર એવું છે, સરળ રહેવું. પુરુષોત્તમ નારાયણ ભાવના ભૂખ્યા. હરિભક્તોને જેમાં ભાવ હોય તેમાં શ્રીહરિને ભાવ હોય છે, કારણ કે હરિભક્તોનું પ્રિય અને હિત કરવાનો દ્રઢ ઠેરાવ કરીને શ્રીહરિએ મનુષ્ય તન ધારણ કર્યું છે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, હું તમારી માટે આવ્યો. હરિભગતનું હિત કેમ થાય અને હરિભગતને પ્રિય કેમ લાગે, બસ આટલું જ મારે કરવું છે. મહારાજ આ નક્કી કરીને આવ્યા છે. શ્રીહરિની પોતાની રુચિ તો ફળ પાંદડા અને કંદમૂળ જમવામાં હતી. આ મહારાજની રુચિ, તે પ્રમાણે જ કિંમતી વસ્ત્રને આભૂષણને દૂષણરૂપ સમજનારા શ્રીહરિ ભક્તોનું હિત કરવા અને તેમને રાજી રાખવા માટે સારા વસ્ત્રો અને આભૂષણોને પહેરતા હતા. હવે આવો અભિપ્રાય કોણ જાણે, તો મહારાજનો આવો અભિપ્રાય હોય ને એમ ભગવાનને જે પામેલા હોય અને ભગવાનને જે અખંડ ધારવાવાળા હોય, કોઈ પણ પુરુષ હોય પૃથ્વી પર, કોઈ પણ પુરુષ જેને પુરુષોત્તમનું સુખ યથાર્થ ચાખી લીધેલું છે, જે જ્ઞાનો જ સુખનો ભોગતા આ પૃથ્વી પર બિરાજે છે, એવો મુક્ત પણ આવો જ હોય છે, આવો જ હોય છે. સ્વરૂપાનંદ સ્વામી મહારાજે કહ્યું, બધાય સંતો કંઈ પૂજા કરો. સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, તમે શું પૂજા કરશો? સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ પૂજા સાની કરું, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધું જ લઘુ શંકાનો વ્યવહાર દેખાય છે. પણ સ્વામી કે મહારાજ આવું મારે કોઈને કહેવાય નહીં, તો મારો ખાટલો ગૌશાળામાં ઉકરડે નાખી આવે, બોલો. બાકી અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી લઘુ શંકાનો વ્યવહાર દેખાય છે, કેમ ખબર પડે મોટાની સ્થિતિ. પણ સ્વામી કે આવું બોલું ને તો મારો ખાટલો નાખી આવે ઉકરડે, આ મોટાની સ્થિતિ. ગુણાદિતાનંદ સ્વામી લઘુ શંકા કરતા હતા, મકોડા તનાતા હતા. સ્વામી કે ઓહો, કોઈક જન્મના મોટા મોટા ઇન્દ્રાદિક થયેલા આજે લઘુશંકામાં. સ્વામી હસતા હતા, કોકને લાગ્યું લઘુશંકામાં હું માલતે સ્વામી હસે છે, પાછા અણહમજું હોય ને તે આવું બધું. હવે મોટાની દ્રષ્ટિને મોટાની રીત આપણને શું ખબર પડે, મચ્છરિયા જેવા જીવ આપણે ગરુડનો તાગ લેવા જઈએ શું ખબર પડે, કેમ હસતા હશે, કેમ આ કરતા હશે. આ લઘુશંકાની અંદર કેટલાય દેવતાઓ તનાઈ જાય છે. એક જમાનાના મોટા રાજગાદીએ બેહવાવાળા તનાય છે સ્વામી કે, એ જોઈને દાંત આવે છે. આ મોટાનો દ્રષ્ટિકોણ આપણે ન સમજી શકીએ. મહારાજનો અને મહારાજને પામેલાના અભિપ્રાયને સમજતા જ કરોડો જન્મ જાય છે, એક જન્મ નહીં કરોડો જન્મ જાય છે. એટલે મહારાજને મોટાના અભિપ્રાયને સમજાય નહીં તો ખાલી એટલું કરવું કે મહારાજને મોટા જેમ કરતા હશે એમ મારું હિત કરતા હશે, બસ આટલું સમજવું. બીજો અભિપ્રાય બહુ જાજુ ડાપન કરીને સમજાય કે ના સમજાય, પણ જેમ કરતા હશે મારું હિત કરતા હશે, આ શોર્ટ એન્ડ સ્વીટ. આટલું જેને થઈ ગયું એને આખી જિંદગી સ્વીટ જ રહે, કોઈ દી એને કડવાશ ના આવે, સ્વીટનો સ્વીટ.
અને આટલું જેને ના થયું એને સ્વીટ જિંદગીમાં ક્યારેય ના થાય. દરેક મુમુક્ષુએ આટલું વિચારી રાખવું. મહારાજને મોટા પાસે જ્યાં આપણને જ્યાં પ્રતીતિ હોય ત્યાં, તે પ્રમાણે જ કિંમતી વસ્ત્રને આભૂષણો મહારાજ આવું સમજતા. પંચ વિષયના પાસે મનુષ્ય માત્રને રૂંધી દીધા છે. પંચ વિષય કે પાસ જન માત્ર કો રૂંધી દે, એવું શત્રુ મિત્ર હોય તાસ કોઈ સે ટારે ન તરત તેહી. પંચ વિષયના પાસે મનુષ્ય માત્રને રૂંધી દીધા છે. શત્રુ હોય કે મિત્ર હોય, કોઈથી તે બંધન ટાળ્યું ટળતું નથી. પંચ વિષયનું બંધન કોઈથી ન ટળે. પંચ વિષય કે જાલ બિછાઈ બંધન રચી આ બારી. ભગવાનની રચેલી જાળ છે, કોણ નીકળે એમાંથી? પોતાના ભક્તના પંચ વિષયરૂપી શત્રુનો વિનાશ કરવા માટે અવિનાશી શ્રીહરિ ભક્તની રૂચિ પ્રમાણે ચાલે છે, અર્થાત તેને રાજી રાખવા પંચ વિષય ભોગવે છે. જો કે પંચ વિષય તો મહાબળવાન છે, તેમણે તો બહુ બ્રહ્માને ઋષિઓનું માન પણ તોડી નાખ્યું. મહાબળવાન હિરણ્યકશિપુને રાવણ જેવા હતા એ સૌના માથા તે પંચ વિષયે તોડી નાખ્યા છે, તો પણ તે પંચ વિષય ભગવાન શ્રીહરિની સામે તો અતિશય રાખથી પણ રાખ છે. પંચ વિષય ભગવાનને શું કરવાના? પણ ભગવાન પંચ વિષયને ગ્રહણ કરે છે એ ભક્તના હિતને અર્થે. હવે ભગવાને જો એવું નક્કી કર્યું હોત કે મારે તો છે ને, મને કંદમૂળ ને બધું કાચું જ ફાવે, બીજું કાંઈ મને ધરાવું નહીં, મને ફાવતું નથી ને મારી રુચિ નથી, તો આપણું શું થાત? કહો તો આપણું થાત શું? આપણે તો અઠવાડિયે એકવાર ફરસાન જોઈએ, મિષ્ટાન જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ. મહારાજને ધરાવાય જ નહીં તો આપણે જમી શકીએ કેવી રીતે? મહારાજ કે મારા ભગતના હિતને અર્થે હું પછી થોડું ઘણું ગ્રહણ કરું છું. આવી રીતે હિત વિચાર્યું મહારાજે કે મારું પ્રસાદીનું કરીને ખાય, નહીં તો ક્યાંક બધું જ અત્તર. મહારાજ કે ભાઈ તમારા અત્તર જોઈએ વાંધો નહીં, હું અત્તરવાળો છું, મને અત્તર તમે છાંટો અને પ્રસાદીનું કરીને તમે તમારે રાખો. પૂમડે પૂમડા હોંગે જ રાખો, ફરી ભમરાનો જન્મ આવે જ નહીં. ઓછો રસ લીધો હશે ભમરાનો જન્મ, જેદી આવ્યો હશે તેથી ઓછા ફૂલને હૂંઘ્યા હશે. કેટલા ફૂલનો રસ લીધો હશે અને કેટલા ફૂલને હૂંઘ્યા હશે બોલો? કેટલી જગ્યાએ બીડાઈ ગયા હોય શું અંદરના અંદર સુગંધ લેવામાં, ફૂલ આમ રાત પડે બંધ થઈ ગયા, અંદર પૂરાઈ ગયા હોય શું? એટલા વિષયો ભોગવ્યા છે તો હજુ તૃપ્તિ થતી નથી. મહારાજ કે કંઈ નહીં, હવે મારા સંબંધી વિષયો આપું આ ભગતને. એટલે મહારાજે આપણી માટે બધું ગ્રહણ કર્યું. પંચ વિષય તો પણ પંચ વિષયને વિચારપૂર્વક ભોગવવા જોઈએ, વિવેકથી ભોગવવા જોઈએ. ભગવાનના નામે તાગડ ધીંગા જો પંચ વિષયના કરવા લાગીએ તો પંચ વિષય આપણા માથે માથા ઉડાડીને જ્યુસ કરી ક્યાંય નાખી દે આપણને. એવા છે આ પાંચ મહાયોદ્ધાઓ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, પાંચે પાંચ છે ને, હેવી મિક્સર છે અમારા અહીં ઉપર છે ને સખી મંડળે એક મિક્સર બહુ હેવી લાઈન આપ્યું છે કે કંઈ દળવું હોય ને સંતોને તો દળાઈ જાય એમ. કંઈ પણ તમારે ચોખા દળવાય તો ચોખા દળાઈ જાય. સારું, મને આશ્ચર્ય લાગ્યું આ $800-900 મશીન આવડું. મેં કીધું કે આમાં પેલા મને કહે સ્વામી, આ જે મોટર હોય ને, આ ગાડી હોય ને, એ ગાડીની જે મોટર આવે ને એ મોટર આમાં ફિટિંગ. મેં કીધું આમાં હું ના દળાય. મને કે લોઢું નાખો ને ખીલ્યો તો ખીલ્યો દળાઈ જાય. આ પંચ વિષયનું મશીન તો આટલું ભારે છે, બલ ભલી ખીલ્યો નહીં, આ રાવણને હિરણ્યકશિપુ જેવા મોટા લોઢાના ગડરો દળી ગયા અંદર, તો આપણા જેવી ખીલ્યો તો શું અંદર? એટલે પુરુષોત્તમ નારાયણને રાખીને વિવેકથી બધું કરવું. બાકી આમ છે ને, માયાની ચક્કી એવી હાલે છે અને આ પાંચ બટન ભેગા થાય એક હારે, પાંચ મોટરો, ઓલી એક મોટર જ ભૂખો બોલાવે છે. આ પાંચ મોટરો ભેગી થાય ક્યાં જાય, ભૂખા બોલાવી દે આપણા. પંચ વિષય તો ભગવાનની આગળ રાખથી પણ રાખ છે, તેમની સામે ક્યારેય અવળા ચાલતા નથી. કોની સામે? ભગવાનની સામે. પંચ વિષય તો શ્રીહરિની આગળ રાત દિવસ ધ્રુજતા રહે છે, સદાય શ્રીહરિને આધીન રહે છે. જે શ્રીહરિના વચન પ્રમાણે વર્તે છે તેને તેઓ કપટ રહિત દેખે છે. પંચ વિષયો જોવે ભગવાનના વચન પ્રમાણે કોણ વર્તે છે, એટલે એ લોકો જોવે કે આ કપટ રહિત છે, ભગવાન આરે કપટ કરતો નથી. એટલે તેવા ભક્તની તો તે પંચ વિષય ઉલટાની મદદ કરે છે. ભગવાનની આજ્ઞામાં રહીને જો પંચ વિષય ભોગવીએ તો ભગવાન મદદ કરે, એ પંચ વિષયો મદદ કરે, કારણ કે ભગવાનના સેવકો છે. પંચ વિષય વિના તો નારદ સંકાદિકને નથી ચાલતું. મહારાજ વર્તાલના પાંચમા વચનાવતમાં કહે છે નથી ચાલતું, ભોગવવા જ પડે છે.
કોઈ એવો નથી આ પૃથ્વી પર કે મનુષ્ય દેહ ધારણ કરે ને પાંચ વિષયને ન ભોગવે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ ભોગવીએ છીએ. આ શબ્દ આપણે ભોગવીએ છીએ પણ કથાને કીર્તન સંબંધી ભોગવીએ છીએ, સ્પર્શ આપણે ભોગવીએ છીએ પણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો સંબંધને સંતો ભક્તોની ચરણ રજને માથે લઈએ છીએ, ગંધ આપણે ભોગવીએ છીએ પણ ભગવાનને ચડેલું પુષ્પ આદિક લઈને એની ગંધ લઈએ છીએ, રસ આપણે ભોગવીએ છીએ પણ ભગવાનને ધરાવેલો પ્રસાદ લઈએ છીએ, એ ભગવાનની આજ્ઞા પ્રમાણે થયું. પણ ગમે ના જઈને પીઝા ખાઈ લે ને ગમે ના જઈને ગમે તે લારીઓ પરનું ગમે તે હોટલોમાં જઈલું જે તે ખાય એ કાંઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી. પછી તો પંચ વિષય કે આને તો દળી જ નાખવા પડશે, આને તો ભૂકો બોલાય જ પાર. હા, પછી ક્યારે થાય ખબર નહીં, ફરી એવો ભૂકો બોલાઈ દે આ લોકો તો. માટે ભગવાનની આજ્ઞા જે પાડે અને પંચ વિષય મદદરૂપ થાય. લોયાના દસમામાં કહે છે કે માયા તો ભગવાનના ભક્તોને સુખરૂપ થાય છે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજ કે પણ એવો હોવો જોઈએ તો સુખરૂપ થાય કેમ, જે તે ભક્તો શ્રીહરિના વચનમાં રહેવારૂપ નિખાલસ એવી ઉલટ વિદ્યાને શીખ્યા હોય છે. આ ઉલટ વિદ્યા તો એક સંતોની પાસે જ છે, સંતોની પાસે જ છે. કહેતા એવું સમજવાનું છે કે જેને ભગવાનનો નિશ્ચય છે પાકો એવા ભગવાનના સંતો ભક્તો પાસે છે. સંતો સિવાયના બીજા લોકો તો કપટી હોવાથી પંચ વિષયના દાસ છે. શ્રીહરિના ભક્ત સિવાયના જેટલા દેવ દૈત્ય અને મનુષ્ય છે એ બધાને પંચ વિષય અત્યંત શત્રુ હોવા છતાં તેમના મિત્ર બનીને પોતાને વશ વર્તાવે છે. ભગવાનના ભક્ત સિવાય પંચ વિષય કોઈને દુશ્મન નથી લાગતા, બધાને મિત્ર લાગે. બોલો, એના ભૂકા બોલાવીને જ્યુસ કરી નાખવાના હોય ને ભૂકો બોલાવી દેવાનો હોય ને તોય પણ એને એવું લાગે કે મારા પરમ મિત્ર છે. એક ભગવાનનો ભક્ત એવો છે જેને એમ લાગે છે આવું આ રૂપ છે પણ આ ભગવાન સિવાયનું રૂપ છે ને જન્મો જન્મ મને લખ ચોરાસીમ નાખી દેશે. આ ભગવાન સિવાયનો, ભગવાનના સંબંધ સિવાયનો રસ છે ને, ઓહો, મને વિષ્ટાનો કીડો બનાવીને વિષ્ટા ખવડાવશે, જન્મો જન્મ વિષ્ટાનો કીડો મને કરશે આ રસ, એવું ભગવાનના ભક્તને દેખાય છે. બીજાને નથી દેખાતું, બીજાને તો એની અંદર મજા આવે છે, મિત્ર લાગે. બહારનું ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું મજા આવે છે જગતને તો. જો અહીં ગયા તા આવું ખાધું હતું, આટલો મોંઘો પીઝા ખાધો તો આવું ખાધું હતું, રોગના ઘર થાય છે જે તે ખાઈને પીને જે તે જોઈને જે તે સ્પર્શ કરીને. ભગવાનનો ભગત એનાથી બીવે ચેતે જીવનને આદર્શ અને ભગવાનની આજ્ઞા પ્રમાણેનું બનાવવા માટેનો સતત આપણો રોજનો દાખલો હોવો જોઈએ. વેદો અને શાસ્ત્રો શ્રીહરિના વચન છે તે વચન પ્રમાણે અત્યારે જે લોકો વર્તે છે તેના ઉપર તે પંચ વિષયનું કાંઈ ચાલતું નથી. તે પંચ વિષય તો હંમેશા શ્રીહરિનો ડર રાખે છે. શ્રીહરિની જે નિયામક શક્તિ છે તે કોઈને સ્વતંત્ર થવા દેતી નથી. સ્થાવર જંગમ જે કોઈ જીવો છે તે બધા જ શ્રીહરિની નિયમન શક્તિને આધીન વર્તે છે. જે જેટલા સ્વતંત્ર રીતે પોતાના ધાર્યા પ્રમાણે વર્તે છે તે તેટલા દુઃખને તરત ભોગવે છે. સ્વતંત્રતા એ દુઃખનું કારણ છે, પરમાત્મા આગળ પરતંત્રતા એ સુખનું કારણ છે. જીવની સ્વતંત્રતા સ્વછંદીપણું એ દુઃખનું કારણ છે, મોટા મુક્તોની પાસે પરતંત્ર રહેવું એ સુખનું કારણ છે, અને મહારાજ અને મુક્તની પાસે પરતંત્ર રહેવું એ જ સાચી સ્વતંત્રતા છે. બાકી આ પાંચ વિષયો આપણને જિંદગીભર નહીં, જન્મો જન્મ આપણને પરતંત્ર બનાવીને વર્તાવતા આવ્યા છે. આપણી ગુલામી, આ પાંચ વિષયો આપણને ગુલામી કરાવે છે. પાંચ વિષયો આપણને જ્યાં ખેંચે ત્યાં દોરીને લઈ જાય છે. એની જગ્યાએ ભાગ્યશાળી એ હોય જે આવા દુષ્ટ પંચ વિષયોનો ક્યારેય ગુલામ ન થાય ને મહારાજને મોટાના ગુલામ થાવું, એ જે ગુલામ થાય એ ભાગ્યશાળી છે. જે શ્રીહરિના એકાંતિક ભક્તો છે તેઓ તો શ્રીહરિના સામર્થ્યને જાણતા હોય છે. એકાંતિક ભક્ત સિવાયના બીજા લોકો શ્રીહરિના સામર્થ્યને જાણે ક્યારેય ન જ જાણે, તેથી તેમના પાપ ક્યારેય ટળતા નથી. તેથી જ તેઓ લક ચોરાસીમાં ભટક્યા કરે છે. પાપ ટળે નહીં, લક ચોરાસીમાં ભટકે. જ્યારે ત્યારે પણ સંતોને માન્યા વિના મનુષ્યના પાપ ટળતા નથી. અહીં આગળ કહે છે સ્વામી કે જ્યારે ત્યારે પણ સંતોને ના માને તો એના પાપ ટળે નહીં. આપણા જીવનની અંદર આપણે પણ અંતરદૃષ્ટિ કરીને જોશું, આપણી અંદર જે જે સુધારા જ્યારે જ્યારે આવ્યા હશે એ બધાની અંદર સંતનો સમાગમ સૌથી અગત્યનો હશે. કોઈક સાધુએ આપણને ચડાવ્યા છે, જે કંઈ આપણી અંદર સારું છે કોઈ સંતે જ આપણને આપેલું છે. મહારાજે એ સંતમાં રહીને આપણું કાર્ય કરેલું છે. જ્યાં સુધી પાપ રાખે ત્યાં સુધી સંત ઓળખાતા નથી. મળ્યા તો હોય પણ ઓળખાતા, હીરો મળ્યો પણ બકરાની ડોકે એવું છે. સંત મળ્યા હોય પણ આપણી અંદર પાપ હોય ને ત્યાં સુધી સંત ન ઓળખાય, જેવા છે એવા મનાય નહીં.
જીવના હિતેચ્છુમાં પણ સાચા હિતેચ્છુ તો એકમાત્ર સંતો જ છે. જ્યારે અસંત અને સંત ઓળખાઈ જાય ત્યારે તેની અત્યંત દુઃખરૂપ જમપુરી ટળી જાય છે. શ્રીહરિ ભક્તજને અર્પણ કરેલી જે જે વસ્તુને સ્વીકારે છે તે ભક્તના બંધનને ટાળવાને માટે જ સ્વીકારે છે. આ આખા તરંગમાં સ્વામીએ મહારાજ નિર્દોષ છે આ સાબિત કરવા માટે આખું તરંગ સ્વામીએ મહારાજને અહીંયા આગળ નિર્દોષ, મહારાજ અવિકારી છે, નિખાલસ છે, સરળ છે, આવા બધા મહારાજના ગુણો સ્વામીએ માનકુવાની અંદર પધાર્યા છે ત્યાં લખ્યા છે, દાદા ખાચરને સંભળાવ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદન સાગરના પંચમપુરમાં નિર્વિષયી શ્રીહરિ થાળ જમવા બેઠા એ નામે 47મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.